દેશમાં વધી રહેલી મોંઘવારી અને બેરોજગારીને લઈ યુવાઓમાં જણાક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ પોતાનો રોટલો શેકવા આ મુદ્દાને રાજકારણ તરફ લઈ જઈ રહ્યા છે, જેના કારણે યુવાઓ રોજગારીથી વંચિત છે. આ તમામ રજૂઆતને લઈ સ્વાભિમાન સંસ્થા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી વિરોધ નોંધવામાં આવ્યો છે. સુરતની સ્વાભિમાન સંસ્થા દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી બહાર એક દિવસના પ્રતિક ધરણાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં બેરોજગારી દૂર કરવાની માંગ સરકાર પાસે કરવામાં આવી છે. સ્વાભિમાન સંસ્થાના પ્રમુખના જણાવ્યા અનુસાર ભારત દેશમાં બેરોજગારી એક મોટો પ્રશ્ન બની ગયો છે. બેરોજગારી વધવાથી યુવાઓની સ્થિતિ કફોડી બનવા પામી છે. શિક્ષણનું પણ વેપારીકરણ અને ખાનગીકરણ થઈ રહ્યું છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શિક્ષણ ખૂબ જ મોંઘું સાબિત થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ તમામ બાબતો પર ગંભીરતાથી ધ્યાન આપે તેવી માંગ છે. જો આગામી દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આ માંગણીઓનું નિરાકરણ નહીં લાવે તો યુવાઓએ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. મારું નામ કિરીટસિંહ વાઘેલા છે, સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. આજે ભારત દેશમાં જે બેરોજગારીના લઈને બહુ મોટી સમસ્યા થઈ છે, જેના વિરોધમાં આજે તમામ યુવકો યુવતીઓ બેરોજગારો આજે અહીંયા પ્રતિક આક્રોશ ધરણામાં બેઠા છે. અમે આ જુમલાવાળી સરકારને કહેવા માંગીએ છીએ કે અમને જુમલા નહીં પણ રોજગાર જોઈએ. રોજગાર કેમ કે આજે ભારત દેશમાં તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, જેના રસ્તે શિક્ષણ પણ મોંઘું છે. એવું જ મોંઘું શિક્ષણ લઈને આજે બાળકો ભણે ગણે છે અને જ્યારે એમને પગભર થવા માંગતા હોય છે અને જ્યારે એમણે નોકરી ધંધા શોધવાના આવે છે ત્યારે એમણે બેરોજગારીના મોટા ખાડામાં પાડી દેવામાં આવે છે, જેના વિરોધમાં આજે અમે સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા એક આક્રોશ સ્વરૂપે સરકારની સામે માંગણી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આવા યુવતી યુવતોને બેરોજગાર ના મળે અને એમને રોજગાર સહી સલામત મળે તેની દિશામાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ.